નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે બિન સચિવાલય ક્લાર્ક 2019માં જે એક્ઝામ લેવાની છે તેમાં આપણે બંધારણનું વેટેજ છે, બંધારણ અને જાહેર વહીવટ આ બંનેનું વેટેજ છે 50 માર્કનું. તો તેની અંદર મિત્રો આપણે બંધારણના જે મોસ્ટ એમપી પ્રશ્નો છે કે જે મોસ્ટ એમપી પ્રશ્નો એટલે કે પૂછાવાની શક્યતા છે અને પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તેવા તમામ પ્રશ્નો આપણે આમાં આપણે સિરીજમાં આપણે જોવાના છે. તો તેની અંદર થોડા પ્રશ્નો આજે આપણે જોવાના છે, જેમાં આ વિડીયોને મિત્રો એકવાર જરૂરથી જોજો, પછી તમને આપણે આગળ આ વિડીયોને આપણે આગળ સિરીજને લઈ જઈશું કે જેની અંદર આપણે ડેલી આપણે બંધારણના જે આઈએમપી જે પ્રશ્નો હોય છે તેના વિશે આપણે ચર્ચા કરતા રહીશું. તો તેમાં આજે પાર્ટ 1 જોવાનો છે, એટલે કે પહેલા પાર્ટની અંદર આપણે આ પ્રશ્નો જોવાના છે જે આઈએમપી પ્રશ્નો છે તેવા પ્રશ્નો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો જો આ વિડીયોની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો નીચે વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તેની અંદર જોઈન્ટ થઈને તમે આની પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો. તો ચલો મિત્રો આજનો આપણે આ વિડીયો ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે તેનો સ્વીકાર ક્યારે થયો હતો. ભારતના બંધારણ સભાની અંદર ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો, તેમાં જવાબ આવશે 22 જાન્યુઆરી 1947ના રોજ. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે સ્વીકૃતિ મળી તેને, તો 22 જાન્યુઆરી 1947ના રોજ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું. તો આમુખનું જે પ્રારૂપ છે તે કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, તો તેમાં જવાબ આવશે સર બી એન રાવ દ્વારા આ આમુખનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના આમુખનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો હતો, એટલે કે આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો, તો તેમાં જવાબ છે અમેરિકાના બંધારણમાંથી આ આમુખનો સ્ત્રોત લેવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો, એટલે કે આમુખની જે ભાષા છે તે ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો, તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. તો મિત્રો આમુખનો સ્ત્રોત લેવામાં આવ્યો અમેરિકાના બંધારણમાંથી, જ્યારે આમુખની અંદર જે ભાષા વાપરવામાં આવી છે તે ભાષાનો સ્ત્રોત લેવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે ભાષા આવે તો ઓસ્ટ્રેલિયા અને ખાલી આમુખ આવે તો અમેરિકામાંથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણની કઈ બાબત સૌથી છેલ્લે અધિનિયમિત થઈ હતી, તો સૌથી છેલ્લે અધિનિયમિત ભારતના બંધારણમાં કઈ બાબત થઈ, તો તેમાં જવાબ છે આમુખ. તો આમુખ જે છે તે આપણા ભારતના બંધારણની અંદર સૌથી છેલ્લે તેને અધિનિયમિત કરવામાં આવ્યું હતું. તો ક્યારે અધિનિયમિત કરવામાં આવ્યું હતું, તો 22 જાન્યુઆરી 1950ના રોજ, એટલે કે સૌથી છેલ્લે આ આમુખને અધિનિયમિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણનું જે આમુખ જે છે તે કેટલા વાક્યનું બનેલું છે. તો મિત્રો આ ભારતના બંધારણનું આમુખ જે છે તે ટોટલ કેટલા વાક્યનું બનેલું છે, તો કે એક જ વાક્યનું. તો આખા આમુખની અંદર ક્યાંય પણ પૂર્ણ વિરામ નથી, અલ્પવિરામ કરીને તે બધી વાત દર્શાવવામાં આવેલી છે. તો માત્ર ને માત્ર એક જ વાક્યનું ભારતનું આ જે બંધારણ છે તેનું આમુખ છે. તો આમુખનું કેટલા વાક્યનું બનેલું છે તેવું પૂછે, તો માત્ર એક જ વાક્ય આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ભારતીય બંધારણના જે સિદ્ધાંતો છે અને તેના આદર્શો જે છે તેનો સમૂહ જે છે તેને કોને ઓળખવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે આમુખને. તો આમુખને જે છે તે ભારતના બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણની કઈ બાબત દ્વારા આપણે જાણી શકીએ કે ભારત એક રાષ્ટ્ર તરીકે કઈ દિશામાં પ્રેરાઈ રહ્યો છે, એટલે કે ભારતની બંધારણની અંદર આપણે શેના દ્વારા એવું જાણી શકીએ કે ભારત દેશ જે છે તે એક રાષ્ટ્ર તરીકે કઈ દિશામાં જવા પ્રેરાઈ રહ્યો છે, તો તેને જાણવા માટે મિત્રો આપણને આમુખ મદદરૂપ થાય છે. તો આમુખ જે છે તે ભારતના બંધારણની એવી બાબત છે કે જે આપણું રાષ્ટ્ર કઈ દિશામાં પ્રેરાઈ રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણની કઈ બાબતને માહિતીના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે, તો પણ તેમાં પણ જવાબ આવશે આમુખ. તો આમુખને જે છે તે માહિતીના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આમુખમાં બંધારણની સત્તાનો મૂળ સ્ત્રોત તરીકે
કોને દર્શાવાયા છે અને તેને કોને સમર્પિત થયું છે. તો આમુખનું જે આમુખ છે તે સત્તાનો મૂળ સ્ત્રોત છે અને તેને મૂળ સ્ત્રોત તરીકે કોને દર્શાવ્યા છે અને તે કોને સમર્પિત થયેલું છે, તો તેમાં જવાબ આવશે ભારતના લોકોને. તો ભારતના લોકોને જે છે તે મૂળ સ્ત્રોત દર્શાવ્યા છે અને તે ભારતના લોકોને સમર્પિત થયેલું છે. તો મિત્રો આ 10 પ્રશ્નો આપણે આમુખ વિશેના જોયા. જો આમુખની અંદર જેટલા પણ પ્રશ્નો આપણે મિત્રો મેઇન જે બનતા હતા તે લઈ લીધા છે અને વધારે મિત્રો આમુખના આપણે એક સ્પેશિયલ આપણી ચેનલમાં આમુખનો વિડીયો બનાવેલો છે જેની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે અવેલેબલ છે. તો તેમાં પણ તમે ટોટલી આમુખનો જ વિડીયો છે, તો આમુખની બધા પ્રશ્નોની ચર્ચા આપણે તેમાં કરેલી છે, પણ છતાં પણ આપણે એમાં 10 પ્રશ્નો આમુખના આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ કે ભારતના બંધારણમાં તેમજ વહીવટી માળખામાં કયા દેશના શાસનની છાપ જોવા મળે છે. તો ભારતનું બંધારણ જે છે તેમાં વહીવટી માળખામાં કયા દેશની છાપ જોવા મળે, તો તેમાં જવાબ આવશે બ્રિટનની. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કંપની શાસન અને તાજના શાસનનો સમયગાળો જણાવો. તો ભારતમાં કંપની શાસન ક્યાંથી ક્યાં સુધી હતું, તો કે ઈસવીસન 1773થી ચાલુ થયું હતું કંપની શાસન અને 1858 સુધી કંપની શાસન ચાલ્યું. ત્યારબાદ 1858થી 1947 એટલે કે 15 ઓગસ્ટ 1947 દેશ આપણો આઝાદ થયો ત્યાં સુધી તાજનું શાસન ચાલ્યું. તો કંપનીનું શાસન 1773થી 1858, તાજનું શાસન 1858થી 1947. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે ભારતમાં કોનું શાસન હતું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો કે ઈસવીસનની 1600ની સાલમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઇંગ્લેન્ડમાં એટલે કે બ્રિટનમાં. ત્યારે ભારતમાં કોનું શાસન હતું, તો ભારતમાં શાસન હતું મુઘલ બાદશાહ અકબરનું. તો કયો વંશ શાસન કરતો હતો ભારતમાં, તો કે મુઘલ વંશ. અને મુઘલ વંશનો કયો રાજા શાસન કરતો હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, તો તેમાં જવાબ છે અકબર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે બ્રિટનના રાણી કોણ હતા. તો ભારતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ બ્રિટનમાં, ત્યારે ભારતમાં શાસન હતું અકબરનું, અને જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે બ્રિટનના રાણી કોણ હતા, તો કે એલિઝાબેથ પ્રથમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે. તો બંગાળનો પ્રથમ ગવર્નર આવશે રોબર્ટ ક્લાઇવ, જ્યારે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ આવશે વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ, અને ભારતનો પ્રથમ વાઇસરોય આવશે, તો કે લોર્ડ કેનિંગ. તો મિત્રો આ 4 પ્રશ્નો આપણે એકસાથે જોઈએ કે જે બંગાળનો પ્રથમ ગવર્નર, તો ગવર્નર રોબર્ટ ક્લાઇવ, જ્યારે પ્રથમ ગવર્નર જનરલ, તો તેમાં વોરન હેસ્ટિંગ, અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ, તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ, અને ભારતનો પ્રથમ વાઇસરોય, તો તેમાં જવાબ છે લોર્ડ કેનિંગ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો કે 1757માં, અને કોની વચ્ચે થયું હતું, તો તેમાં જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દોલા માટે. એટલે કે રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દોલા વચ્ચે આ પ્લાસીનું પ્રથમ યુદ્ધ 1757માં થયું હતું. તો મિત્રો આ આપણે બંધારણના જે આપણે આઈએમપી પ્રશ્ન હતા શરૂઆતમાં આપણે જે જોયા, તો તેની અંદર શરૂઆતના આપણે જે 10 પ્રશ્નો છે તે આમુખ વિશે લીધા છે, અને ત્યારબાદ બીજા જે પ્રશ્નો છે તે બંધારણની રચનાના સમય જે આપણે પૃષ્ઠભૂમિ તરીકે આપણે ઓળખી શકીએ બંધારણની, તેના પ્રશ્નો આપણે જોયા. તો આવા પ્રશ્નો મિત્રો જો તમને પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દો, નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી આપણે બંધારણના આગળના ચેપ્ટરના પણ આપણે આવા આઈએમપી જેવા પ્રશ્નો હોય તેને આપણે આવરી લઈએ અને તેની આપણે પણ ચર્ચા કરીને આપણે તેને તૈયાર પણ કરી લઈએ. તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવવું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. અને આ મિત્રો જો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં વાલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.